तो भाजप नेता પબુભા માણેક દ્વારા મોરારી બાપુ સાથે ગેરવર્તનની ઘટનામાં વીરપુર જલારામ સજ્જડ બંધ છે। તમામ વેપારીઓ અને ગ્રામજનોએ સજ્જડ બંધ પાડ્યો છે। વીરપુરના ગ્રામજનોએ રાજકોટ કલેક્ટરને આવેદન આપવામાં આવશે। જલારામ બાપાના પરિવારના સમર્થન સાથે વીરપુરનું પ્રતિનિધિ મંડળ આવેદન આપશે। સંવાદદાતા અજીત ગઢવી જોડાઈ ગયા છે। અજીત, गई काले पण મોરારી બાપુ સાથે ગેરવર્તનના પડઘા રાજ્યભરમાં સંભળાયા હતા, આજે પણ આવેદન પત્ર આપવા સુધીના કાર્યક્રમો કરવામાં આવશે, શું રજૂઆત? શિવાની વાત કરવામાં આવે તો અત્યારે અમે ઊભા છીએ મહુવા ખાતે। મહુવાનું જે છે માર્કેટિંગ યાર્ડ અત્યારે સદંતર બંધ રાખવામાં આવેલ છે। જે ઘટના દ્વારકા ખાતે જે બનવા પામેલ છે, જે ઘટના મોરારી બાપુ સાથે પબુભા માણેક દ્વારા, તેને લઈને મહુવા અત્યારે માર્કેટિંગ યાર્ડ બંધ છે। અમારી સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોડાઈ ચૂક્યા છે, સીધી જ એમની સાથે વાત કરશું। ખાસ કરીને જે ઘટના બની છે તેને કયા જે અનુસંધાને બંધ રાખવામાં આવી છે, શું આપની માંગણી છે અથવા શું આપ દુઃખ વ્યક્ત કરો છો આ ઘટનાને લઈને? સૌ પ્રથમ તો જે ઘટના બની એ અમારા માટે ને સમગ્ર દેશ માટે બહુ દુઃખદ છે, અનિચ્છનીય છે। અને ગઈકાલની મળેલી મિટિંગમાં સમગ્ર મહુવાએ અને વખોડી કાઢેલ છે। મહુવા બંધ રાખવાનું તમામ સંસ્થાઓએ નક્કી કર્યું અને આજે સંપૂર્ણ બંધ છે। મહુવા માર્કેટિંગ યાર્ડ બાપુના સંસ્મરણો સાથે જોડાયેલું છે, બાપુના પાવન પગલા આ બજાર સમિતિમાં વારંવાર પડ્યા છે। તો આ ઘટનાના સંદર્ભે અમે આજે માર્કેટિંગ યાર્ડનું કામ સંપૂર્ણ બંધ રાખ્યું। ઘનશ્યામભાઈ, માર્કેટિંગ યાર્ડના ખેડૂતો, વેપારીઓ, ગામના જે વેપારીઓ છે તેમની શું માંગ હોઈ શકે, તમે શું ઈચ્છો છો જેને લઈને તમે આજે બંધનું પાલન રાખ્યું? બસ બાપુએ પોતાની કથા દરમિયાન કંઈ બોલ્યા હોય અને જાણે અજાણે કોઈને દુઃખ કે ઠેક પહોંચી હોય તો એવું લાગતા એમણે દ્વારકા જઈને દ્વારકાધીશના ચરણોમાં ક્ષમા પ્રાર્થી છે। આવું કર્યા પછી આ માણસની, આ મહામાનવની આ નમ્રતાને આપણે ધ્યાનમાં રાખીને જે કાંઈ બન્યું છે એ ભૂલવું જોઈએ અને આ પ્રકરણ પર પડદો પડવો જોઈએ। કારણ કે બાપુએ એમને ધ્યાનમાં આવ્યું કે લોકોની લાગણી દુભાણી છે, તો આવું મોટું પગલું ભરીને આ ક્ષમા પ્રાર્થના માટે ત્યાં ગયા અને પછી આવું બન્યું એ અમારા માટે દુઃખદ છે। અને ખાસ અમારા માટે એટલા માટે પણ છે કે મહુવા જેવા એક નાના ગામડાને વિશ્વ ફલક ઉપર જો કોઈએ જાણીતું બનાવ્યું હોય તો એ બાપુએ બનાવ્યું છે। અન્ય એક વેપારી પણ અમારી સાથે જોડાયા છે, શું છે આજે ઘણા બધા જે કારખાનાઓ છે ડિહાઇડ્રેશનથી લઈ ઘણું બધું બંધ છે, શું ઈચ્છો છો આપ? અમારે એ લોકોને કાલની તમામ વેપારીની મિટિંગ કરીને એવું નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડની તમામ હરાજી, તમામ કારખાના, સોની બજાર અને બાપુની મોવામાંથી એટલી લાગણી છે કે તમામ વસ્તુ સ્વયંભૂ બનશે, એમાં તમામ સમાજ આવી જાય, તમામ વેપારી સમાજ આવી જાય, તમામ સંસ્થા આવી જાય। એટલા માટે થઈને આજે કાલે નિર્ણય લઈને આજે સ્વયંભૂ તમામ દુકાનોથી માની બધું બંધ છે। મહુવાના વેપારીઓ અને જે ખેડૂતો છે, માર્કેટિંગ યાર્ડ બધું બંધ છે, બજારો બંધ છે। બાપુ ગઈકાલે કઈ પણ ચૂક્યા છે કે હું માફ કરવા વાળો માણસ છું, માફી માંગવા વાળો માણસ છું, ત્યારે આ સમગ્ર જે ઘટના બની છે તેમાં ચોક્કસપણે દુઃખ છે। મહુવાના લોકો ભારે દુઃખ સાથે અફસોસ વ્યક્ત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના આટલા મોટા નેતા દ્વારા, આટલા મોટા સંત સાથે આ પ્રકારનું વર્તન જે છે તે ક્યારેય ચલાવી ન શકાય। લોકોની લાગણી ખૂબ જ દુભાણી છે અને સમગ્ર લોકો ભાવનગર જિલ્લાના સમગ્ર, જો કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આની ખૂબ માઠી અસર પડવા પામી છે। જ્યારે મોરારી બાપુ જેવા સંત વ્યક્તિ જ્યારે સામેથી માફી માંગવા જાય અને જ્યાં માફી અને અપમાન બે કોઈ દિવસ સાથે ન હોઈ શકે ત્યારે માફીની સાથે અપમાનની જે ઘટના બની છે તેને લઈને લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને કોઈ પણ સંજોગો એવું માંગ કરી રહ્યા છે કે પબુભા માણેક છે તે મહુવા આવીને બાપુની માફી માંગે। જી શિવાની, મહુવા આવીને પબુભા માણેક બાપુની માફી માંગે તે રીતની માંગ અત્યારે રાજ્યભરમાંથી ઉઠી છે। મહુવામાં આજે ખાસ કરીને બંધ પાડવામાં આવ્યો છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડ પણ આજે બંધ રહેશે, કોઈ પણ પ્રકારના વહીવટ ત્યાં પણ નહીં થાય। તેવામાં હવે આ દુર્વ્યવહારની ઘટનામાં લોકોની માંગ અને આવેદનપત્રોને લઈને શું બહાર આવે છે તે પણ જોવું રહ્યું છે।